असलामुअलैकुम, गुड मॉर्निंग विद्यार्थी मित्रों। जनाब बाबू भाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल होम लर्निंग ऑनलाइन एजुकेशन में हूँ मौलवी बुशरा फातेमा तमारू हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आज आप होम लर्निंग ऑनलाइन एजुकेशन में धोरण त्रण विषय आसपासना प्रकरण बे वन परी अभ्यास करवाना छे। विद्यार्थी मित्रों, गया वीडियो नी अंदर आपणे आ प्रकरण जे प्रस्तावना आ प्रकरणनी प्रस्तावना एटले के प्राथमिक समझूती छे ते मेळवी लीधी हती, बराबर ने? जेमा आपणे आपणी पृथ्वी परनी आसपासनी वनस्पति विषे माहिती मेळवी हती। वनस्पति सृष्टि में कई कई वनस्पतिनो समावेश थाय छे, एटले के वृक्ष, छोड़, वेला अने क्षुप वगैरह वनस्पति की व्याख्या, तेनी समझूती, तेनो अर्थ आपणे जाण्यो हतो। ते उपरांत आपणे वृक्ष, छोड़, वेला अने क्षुप वनस्पति में सेनो सेनो समावेश थाय छे ए आपणे जोयुं हतुं। वनस्पति की ऊंचाई तथा कद में कई कई विविधता जोवा मळे छे, तेना अंगों में कई कई विविधता जोवा मळे छे, तेना उदाहरणों आपणे जोया हता। ते उपरांत आपणे वनस्पतिना अंगों, फळ, फूल, पान, थड अने मूळ एना विषे पण समजूती मेळवी हती। चलो विद्यार्थी मित्रों, हवे आजे आपणे वनस्पतिनी उपयोगिता विषे माहिती मेळवीए। तो वनस्पति जे छे ए आपणने दरेक रीते એટલે કે ઘણી બધી રીતે ઉપયોગી છે, બરાબર ને? તમને ખબર જ છે કે વનસ્પતિ આપણને ઘઉં, ચોખા, મગ, તુવેર, શાકભાજી, ફળો જેવા ખોરાક તરીકે ઉપયોગી છે। એટલે કે વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે। વૃક્ષો આપણા મિત્રો છે। આપણે ઘર આંગણે અને રસ્તા પર વૃક્ષો વાવવા જોઈએ, તેનું જતન કરવું જોઈએ, તેનાથી આપણું પર્યાવરણ શુદ્ધ અને સાત્વિક રહે છે। કાપડ બનાવવામાં પણ આપણને કપાસ અને શણ જેવી વનસ્પતિ ઉપયોગી થાય છે। તેલ બનાવવા માટે એટલે કે તેલના ઉત્પાદનમાં આપણે મગફળી, તલ, રાયડો, સોયાબીન વગેરે તેલી બિયા પણ એક વનસ્પતિના પ્રકાર છે, એનો ઉપયોગ કરીએ છીએ। ઔષધ તરીકે આપણે અરડુસી, તુલસી, આદુ, અજમો વગેરે વનસ્પતિનો આપણે ઉપયોગ કરીએ છીએ। તે ઉપરાંત ગૃહસૌષધનમાં ગુલાબ, હજારી વેલ, બોગનવેલ દરેક પ્રકારની વનસ્પતિ છોડનો આપણે ઉપયોગ કરીએ છીએ। એટલે કે આપણા ઘરની વસ્તુઓ, દાખલા તરીકે ચાદર, તકિયા, ફોટો ફ્રેમ, રસોડાની ટાઇલ્સ, ગાલીચો, સાડી, ફ્રોક વગેરે પણ આપણે પર્ણ અને ફૂલોની છાપ જોતા હોઈએ છીએ, બરાબર ને? તમને ખબર જ હશે, તમારા ઘરમાં તમે જોયું પણ હશે એટલે ખ્યાલ આવી ગયો હશે। વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિની ઉપયોગિતા પછી આપણે જોઈએ ઔષધ તરીકે કઈ કઈ વનસ્પતિ આપણને ઉપયોગી છે। તો ઔષધ તરીકે ઉપયોગી વનસ્પતિમાં તુલસી, અરડુસી, આદુ, હળદર, અજમો, લીમડો, લવિંગ, હિંગ, લસણ, જાયફળ, જેઠીમધ, સર્પગંધા, જાંબુ આ બધી ઔષધીય વનસ્પતિઓ છે જે આપણને દરેક રોગોમાં ઉપયોગી છે, બરાબર? હવે આપણે જોઈએ કે પર્ણના પ્રકાર એટલે કે પાંદડાના પ્રકાર, એ પણ જાણવું આપણે જરૂરી છે કે વનસ્પતિ સૃષ્ટિ વિશે આપણે અહીંયા અભ્યાસ કરી રહ્યા છીએ તો પર્ણ વિશે પણ માહિતી આપણી પાસે હોવી જોઈએ। તો પર્ણના બે પ્રકાર છે, સાદું પર્ણ અને સંયુક્ત પર્ણ, સાદું પર્ણ અને સંયુક્ત પર્ણ। આપણી આસપાસની વનસ્પતિઓનું અવલોકન કરશો તો જોઈ શકશો કે કેટલીક વનસ્પતિઓ સ્વતંત્ર અને મોટા પર્ણો ધરાવે છે, તે અમે અહીંયા જોઈ શકો છો। અને એક જ ડાળી પર ઘણા બધા પાંદડાઓ છે, અલગ અલગ છે પણ છૂટાછવાયા પણ છે, બરાબર? જ્યારે કેટલીક વનસ્પતિઓમાં નાની અને સામસામે ગોઠવાતી પાંદડીઓ જોવા મળે છે, અહીંયા તમે જોઈ શકો છો કે આ એક વચ્ચેથી શાખા
જાય છે. તેની આજુબાજુ ડાળીઓ છે અને ડાળીઓ પર સામસામે પાંદડાઓ જોવા મળે છે. ડાળીમાં થતી કૂંપણ જેવી રચના પછી જે પર્ણ બને તે નાની નાની પાંદડીમાં વહેંચાયેલા હોય તો તે સંયુક્ત પર્ણ છે, અને જો તે એક જ પર્ણ હોય તો તે સાદુ પર્ણ છે. આ જે તમે જોઈ શકો છો આ સાદુ પર્ણ છે, બરાબર સામસામે છે, એક જ ડાળી પર છે. પરંતુ એક જ ડાળી પર સામસામી ડાળીઓ હોય અને ડાળીઓની અંદર સામસામી નાની નાની પાંદડીઓ હોય તો એ સંયુક્ત પર્ણ કહેવાય છે. આપણે જોઈએ સાદા પર્ણની વ્યાખ્યા. આ પ્રકારનું પર્ણ મોટું અને પર્ણદંડ પણ સ્વતંત્ર રીતે જોડાયેલું હોય છે. કઈ કઈ વનસ્પતિઓમાં સાદું પર્ણ હોય છે તો એ જોઈએ, વડ, પીપળો, જાસૂદ, તુલસી, બારમાસી, આંબો વગેરેમાં સાદા પર્ણો હોય છે, બરાબર. એટલે કે મોટે ભાગે મોટા જે વૃક્ષો છે એ સાદું પર્ણ ધરાવે છે. અને સંયુક્ત પર્ણની વાત કરીએ તો આ પ્રકારનું પર્ણ પર્ણદંડ પર નાની નાની પાંદડીમાં વહેંચાયેલું હોય છે. હવે કઈ કઈ વનસ્પતિઓમાં સંયુક્ત પર્ણ હોય છે તે જોઈએ. તો જે આપણે છોડ, બરાબર, છોડ જે હોય છે, ક્ષુપ જે હોય છે તો એ સંયુક્ત પર્ણ ધરાવે છે. ગુલાબ, ગુલમહોર, લીમડો, આમલી, બાવળ વગેરેમાં સંયુક્ત પર્ણો હોય છે, બરાબર. આ થઈ સાદા પર્ણ અને સંયુક્ત પર્ણની વ્યાખ્યા. બરાબર વિદ્યાર્થી મિત્રો, તમને સમજ પડી સાદા પર્ણની અને સંયુક્ત પર્ણની વ્યાખ્યામાં. ને વિદ્યાર્થી મિત્રો, એક વાત અહીંયા એ જાણવી ઘટે કે વનસ્પતિના પાંદડાના પણ આકાર અલગ અલગ હોય છે, એના કદમાં પણ વિવિધતા હોય છે. તે ગોળ, લંબગોળ કે ત્રિકોણાકાર હોય છે. કેટલાક વનસ્પતિના પર્ણ નાના હોય છે, કેટલાકના મોટા હોય છે. વનસ્પતિના પર્ણની શીરાઓ પણ સીધી કે આડી અવળી હોય છે. દરેક વનસ્પતિના પાંદડાના રંગ, આકાર અને કિનાર અલગ અલગ પ્રકારની હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું મારો વિડીયો સમાપ્ત કરું છું. આપણે આવતા વિડીયોની અંદર પાંદડાઓ, તેના રંગ, આકાર, કિનાર અને તેની જે વિશિષ્ટતા છે એટલે કે તેની છાપ કઈ રીતે લેવી અને કયા પાંદડાઓની છાપ કેવી આવે છે તે આપણે આવતા વિડીયોની અંદર જોઈશું. અને ત્યારબાદ આપણે આપણા પાઠની શરૂઆત કરીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે હું રજા લઉં છું. શુક્રિયા, જઝાકઅલ્લાહ, ધન્યવાદ, અલ્લાહ હાફિઝ, થેન્ક યુ.